શ્રીરામ મિત્રો, ગઈકાલે આપણે મોલ સંકલ્પના અને મોલર દળ બોજ અગત્યની થિયરી શીખેલા, જે તમને સમજાય હશે. હવે આજે આપણે બંધારણીય ટકાવારી એ શીખીશું, અને એના પરથી આપણે અણુસૂત્ર કેવી રીતે મેળવી શકાય તે એક દાખલા તમને 11 સાયન્સની અંદર ખાસ પૂછાય. એટલે અણુસૂત્ર પરથી બંધારણીય ટકાવારી અને બંધારણીય ટકાવારી પરથી અણુસૂત્ર, આ બંને ટોપિક આજે આપણે શીખવાના છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે બંધારણીય ટકાવારી અણુસૂત્ર પરથી. બંધારણીય ટકાવારી, સંગઠનીય ટકાવારી, સંયોજનમાં રહેલા તત્વોની બંધારણીય ટકાવારી કેવી રીતે શોધી શકાય ઉદાહરણથી સમજાવો. એનું સૂત્ર જ છે દીકરાઓ, સૂત્રમાં તમે કિંમત મૂકેલો જવાબ આવી જશે. સંયોજનમાં રહેલા દરેક તત્વના ટકાવાર પ્રમાણને બંધારણીય ટકાવારી કહે છે. સંયોજનમાં રહેલા દરેક તત્વના ટકાવાર પ્રમાણનો સરવાળો 100 થાય છે. જેટલા તત્વો હોય તેના ટકાનો સરવાળો હંમેશા 100 થાય, અને દરેક તત્વના ટકાવાર પ્રમાણે એને બંધારણીય ટકાવારી તરીકે ઓળખાય. ઉપલેજો, દાખલા તરીકે તમારે તત્વની ટકાવારી શોધવી છે, તો તત્વની દળ ટકાવારી કેટલી, તો એ તત્વનું દળ મલ્ટીપ્લાય 100 છેદમાં સંયોજનનું મોલર દળ એટલે અણુભાર. તો ઉદાહરણમાં વધારે ખ્યાલ આવશે. તમને એમ કહે કે ભાઈ પાણીની અંદર હાઇડ્રોજન ઓક્સિજનની દળ ટકાવારી શોધો, તો પાણીનો મોલર દળ 18.02 ગ્રામ છે. તો હાઇડ્રોજનનું ટકાવાર દળ શોધવું હોય તો પહેલા સંયોજનમાં તે તત્વનું દળ, સંયોજનમાં હાઇડ્રોજન જો 2 છે એટલે 2 ગુણ્યા હાઇડ્રોજનનું દળ 1.008 મલ્ટીપ્લાય 100 છેદમાં હાઇડ્રોજનનો અણુભાર 18 અથવા 18.02 એ લખી દીધું. આની ગણતરી કરવાની, ગણતરી કરતા આવ્યું 11.18%. હવે ઓક્સિજનનું કરવું હોય તો ઓક્સિજન 1 છે એટલે 1 ગુણ્યા એનો પરમાણુ ભાર 16 મલ્ટીપ્લાય 100 છેદમાં અણુભાર તો સરખો જ રહેવાનો 18.02 એટલે આવ્યો 88.79%. આવની કરવું હોય તો તમારે 2 તત્વ છે હાઇડ્રોજન ઓક્સિજન, તો હાઇડ્રોજનના ટકા તમને મળી ગયા, તો 100 માંથી 11.18 ને બાદ કરી નાખો તો ઓક્સિજનના ટકા 88.79 તમને મળી જશે. બરાબર, ચાલો બીજો એક દાખલો જોઈએ. ઇથેનોલમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનના ટકા નીચે પ્રમાણે શોધી શકાય. પહેલા ઇથેનોલનું અણુભાર મોલર દળ લખી દીધું 46.068 ગ્રામ પર મોલ. ચલો ઇથેનોલમાં કાર્બન છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. કાર્બનના દળ ટકા, કાર્બન 2 છે એટલે 2 ગુણ્યા કાર્બનનો ભાર 12.01 ગુણ્યા અણુભાર 46.068 મલ્ટીપ્લાય 100 તો 52. ચેક કરજો તમે 52.14%. હાઇડ્રોજન 5.6 ગુણ્યા 1.008 46.068 અને 100 એટલે 13.3%. ઓક્સિજન 1 જ છે, 1 ગુણ્યા એનો ભાર 16 અણુભાર 46.068 100 તો 34.73%. નું ટોટલ કરો એટલે 100 થઈ જશે. તો આ રીતે તમે કોઈ પણ સંયોજન આપેલું હોય, દાખલા તરીકે તમારે પ્રેક્ટિસ માટે અહીંયા હું લખું તે તમારે શોધી કાઢવાનું. દાખલા તરીકે NH3 એમોનિયા, એમાં નાઇટ્રોજન ને હાઇડ્રોજનના ટકા એ તમારે શોધવાના છે. ત્યાર પછી સુક્રોઝ C12 H22 O11, એમાં કાર્બન હાઇડ્રોજન ને ઓક્સિજનની દર ટકાવારી તમારે નક્કી કરવાની છે. ત્યારબાદ ગ્લુકોઝ C6 H12 O6, તેની અંદર કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન એની દર ટકાવારી નક્કી કરવાની છે તમારે. બરાબર, તો દીકરાઓ તમે એમ તો બહુ બધા સંયોજન છે આપણી પાસે જેની દર ટકાવારી તમે નક્કી કરી શકો, પણ આપણે આ 2 જોયા અને બીજા 3 એટલે તમને આવડી જશે. હવે આપણે આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર એ ટોપિક પર આગળ વધીએ.
आण्विक सूत्र अने प्रमाण सूचक सूत्र। प्रमाण सूचक सूत्र अने आण्विक सूत्र केवी रीते मेळवी शकाय, आण्विक सूत्र मेळवाना सोपान लखो। पहेला थोड़ी इन्फॉर्मेशन जाणी लईए, पछी हुं तमने एवुं जे टेबल छे ते डायरेक्ट समझाई देवा, एटले तमने बराबर आवडी जशे। दीकरो, आ अणु सूत्र अने प्रमाण सूचक शोधवाना दाखला એ આપણને 11 સાયન્સ માં પૂછાય જ છે અને બહુ સરળ દાખલા છે, એની ખૂબ પ્રેક્ટિસ પણ આપણે કરીશું। ચલો, પ્રમાણ સૂચક સૂત્ર એ પદાર્થમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર દર્શાવે છે। કોઈ પણ પદાર્થ હોય તેમાં જે બધા પરમાણુ રહેલા હોય એની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર એ દર્શાવે। હવે દાખલા તરીકે સમજી લો, એક સંયોજન છે બેન્ઝીન, એનું સૂત્ર છે C6H6। તેમાં તત્વ કોણ? કાર્બન ને હાઇડ્રોજન। તો એનો ગુણોત્તર કેટલો થવાનો? કાર્બન જેમ હાઇડ્રોજન એ 1:1 થાય। તેને આપણે એની અંદર શીખીશું, એમાં n ની વેલ્યુ 6 આવે અને 6 વડે કોણ? તો C6H6 એનો ગુણોત્તર થયો। તો 1:1 જે સરળ ગુણોત્તર છે તેનો CH એનું પ્રમાણ સૂચક સૂત્ર તરીકે એને ઓળખવામાં આવે। દાખલામાં વધારે સમજશો, જો સંયોજનમાં રહેલા જુદા જુદા તત્વોની દળ ટકાવારી જાણતા હોઈએ તો તેમનું પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરી શકાય છે, અને મોલર દળ જાણતા હોઈએ તો આણ્વીય સૂત્ર નીચેના સોપાનો પરથી શોધી શકાય છે। તે કેવી રીતે શોધાય તેને હવે આપણે ટેબલ દ્વારા શીખીએ। જો તમને આ રીતે કાર્બન 24.27%, હાઇડ્રોજન 4.07% અને ક્લોરિન 71.65% આપી દીધું, એનું મોલર દર તમને આપી દીધું અને કીધું કે એનું પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો। કાર્બન હાઇડ્રોજન અને ક્લોરિનના જે ભાર છે તે પણ આપી દીધા, તત્વની અંદર કાર્બન હાઇડ્રોજન અને ક્લોરિન એના દળ આપણે લખી દીધા અહીંયાથી, બરાબર એના ટકા કેટલા તે પણ આપેલા છે એ લખી દીધા, એટલે પહેલું બીજું અને ત્રીજું આ ત્રણ વસ્તુ ઓલરેડી આપણને આપેલું હોય। હવે આપણે દાખલો અહીંથી ગણવાનો, તત્વના મોલ, મોલ શોધવા માટે તમારે એનું સૂત્ર છે વજન ભાગ્યા ભાર, અણુ ભાર અથવા પરમાણુ હોય તો પરમાણુ ભાર, આ એનું વજન અને આ એનું દળ, તો વજન ભાગ્યા અણુ ભાર તો 24.27/12.01 જે આવે લખવાનું 2.021, 4.07 મલ્ટીપ્લાય ડિવાઇડ બાય 1.008 4.04 71.65 ને ભાગ્યા 35.453 તો 2.021 એના મોલ આવ્યા। એનું સાદો ગુણોત્તર તમારે નક્કી કરવું હોય તો શું કરવાનું, બાબત ધ્યાન રાખો, આમાં જે નાનામાં નાની સંખ્યા હોય તેના વડે બધાને ભાગવાનું। તો આ 2.021 છે, 4.04 છે, 2.021 નાનામાં નાની સંખ્યા છે એના વડે બધાને ભાગવાનું। પેલા આને ભાગીએ તો આન્સર આવ્યો 1, આને ભાગીએ તો આન્સર આવ્યો 2, આને ભાગીએ તો આન્સર આવ્યો 1, બરાબર। એનું જો અહીંયા કદાચ પોઈન્ટમાં આવે તો પૂર્ણાંકમાં રૂપાંતર કરવાનું, અને પછીનું ટેબલ એ છે, તો આ પૂર્ણાંકમાં આવી જ ગયેલું છે, એટલે કાર્બન 1, હાઇડ્રોજન 2 અને ક્લોરિન 1, તો એનું પ્રમાણ સૂચક સૂત્ર થયું, એટલે ટેબલ પરથી આપણને પ્રમાણ સૂચક સૂત્ર મળે। કાર્બન 1 એટલે સી, હાઇડ્રોજન 2 એટલે H2 અને ક્લોરિન 1 એટલે CH2CN, એનું પ્રમાણ સૂચક સૂત્ર થયું। હવે આના પરથી એનું અણુ સૂત્ર આપણે શોધવાનું છે। ચાલો, આટલો ખ્યાલ આવ્યો, પાછો એકવાર સમજાવું, તત્વ એનું જે ભાર છે તે અને ટકાવારી, આ ત્રણ વસ્તુ આપણને આપેલું હોય તે આપણે લખી દીધું, આપણે શોધવાનું એના મોલ એટલે પરમાણુની સંખ્યા। તો અહીંયા તમારે જે ટકા આપેલા હોય ડિવાઈડ બાય તમારે ભાર કરવાનો, એટલે તમને એના મોલ મળી જશે,
અને એને નાનામાં નાની સંખ્યા વડે બધાને ભાગાકાર કરવાનો એટલે સાદો ગુણોત્તર તમને મળે, એનું પૂર્ણાંક સંખ્યામાં રૂપાંતર કરી દેવાનું. બરાબર? તો અહીંયા જવાબ આવ્યો કાર્બન એક, હાઇડ્રોજન બે અને ક્લોરિન એક, એટલે એ લખવાનું પ્રમાણ સૂચક સૂત્ર CH2CN. હવે પ્રમાણ સૂચક સૂત્ર પરથી પ્રમાણ સૂચક સૂત્ર દળ શોધવાનું, જે રીતે અણુ બળ શોધીએ એ રીતે પ્રમાણ સૂચક સૂત્ર દળ શોધવાનું. તો કાર્બન એક છે, એક ગુણ્યા કાર્બન નો બાર, બે ગુણ્યા હાઇડ્રોજન નો બાર, એક ગુણ્યા ક્લોરિન નો બાર. જવાબ આવ્યો 49.48 ગ્રામ. હવે આ એક સૂત્ર છે, ગુણક સંખ્યા એન, અણુ ભાર ના છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર ભાર. અણુ ભાર આપણને દાખલામાં આપી દે 98.96, પ્રમાણ સૂચક સૂત્ર આપણે શોધી દઉં 49.48. તો ગુણક સંખ્યા એન આવ્યા બે. હવે છેલ્લું અણુ સૂત્ર, આણ્વીય સૂત્ર સૂત્ર છે એન ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. એન કેટલા આવ્યા? બે. તો અહીં બે લખી દીધા. પ્રમાણ સૂચક સૂત્ર કેટલું એનું? તો CH2Cl. તો લખી દીધું. હવે જવાબ C2H4Cl2. C2H4Cl2 એ જે સંયોજન છે તેનું અણુ સૂત્ર આપણને મળી ગયું. આવી રીતે દીકરાઓ આપણને લગભગ 3 કે 4 માર્ક અથવા 5 માર્ક હોય તો 5 માર્ક ની અંદર દાખલો પૂછાય, એટલે તમારે એક તો આ સૂત્ર યાદ રાખવાનું છે, અણુ સૂત્ર બાબા એન ગુણ્યા પરમાણુ સૂચક સૂત્ર, અને ગુણક સંખ્યા એન બરાબર આણ્વીય દળના છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ. આ તમને આપી દે, આપણે આપણે આના પરથી આ નક્કી કરવાનું, અને વેલ્યુ મૂકો એટલે બે મળે, એટલે મીન્સ એન ની સંખ્યા મળે, અને એને અહીંયા મૂકી દે એટલે અણુ સૂત્ર મળી જાય. કોઈ વાર એન અણુ ભાર ને પ્રમાણ સૂચક સૂત્ર પર સરખા જ હોય તો એન એક આવે, તો પ્રમાણ સૂચક સૂત્ર અને અણુ સૂત્ર સરખું જ થશે. એવા બહુ બધા દાખલા આપણે જોઈશું. ક્લિયર? એક વાર તમે વિડીયોમાંથી બરાબર ધ્યાનથી એક બે વાર જોઈ લો, પછી તમે આપણે એની બરાબર પ્રેક્ટિસ કરવાની છે. હું કાર્બન હાઇડ્રોજન એટલે તત્વોના ટકા લખીશ, અને ભાર તેના પરથી તમારે સૂત્ર નક્કી કરવાનું છે જાતે. કાર્બનના ટકા ચોપન પોઈન્ટ પંચાવન, હાઇડ્રોજનના ટકા 9.06, ઓક્સિજન ના ટકા 36.39. બરાબર? આનો ઉપયોગ કરીને અને આ સંયોજન નો અણુ ભાર એ પણ તમને રકમ આપી દે 88 ગ્રામ પર મોલ. તો પેલું ટેબલ બનાવવાનું,
અને ટેબલ પરથી તમારા પ્રમાણસૂચક સૂત્ર શોધવાનું. અહીંયા હું જવાબ લખું, જવાબ આવે કે નહીં તે તમારે નક્કી કરવાનું છે. પ્રમાણસૂચક સૂત્ર એ C2H4O. અણુસૂત્ર C4H8O2. તો એક દાખલો તમારે ઘરેથી ગણવાનો છે, અને જો પછી બીજા આવડે તો હું તમને હોમવર્કમાં આપણે ડિસ્કશન કરીને બીજા મૂકીશું. તો દીકરાઓ, આજે આપણે આણ્વીય સૂત્ર પરથી બંધારણીય ટકાવારી કેવી રીતે નક્કી થાય તે શીખી ગયા, અને ટકાવારી આપેલી હોય તેના પરથી અણુસૂત્ર કેવી રીતે નક્કી થાય તેની આપણે ઇન્ફોર્મેશન મેળવી. બંને વખત તેની ઘરે પ્રેક્ટિસ કરવાની. બીજા ઘણા બધા દાખલા આપણી પાસે છે સ્ટોકમાં, જેને હું તમને તમારી જે ક્ષમતા છે તે પ્રમાણે પીરસીસ. ઓકે, શ્રી રામ.